અમારી પ્રગતિ તમારી. બ્રેકમાં આપનું સ્વાગત છે. કયા કારણોસર આ પ્રકારની ઘટના બને છે જેવી આજે મહેસાણા બની તે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. રુઝાન, તમને પૂછવા માંગીશ, બ્રેક પહેલા તમે સોશિયો ઇકોનોમિક મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે કયા કયા ફેક્ટર્સ આમાં, શું માત્ર સોશિયલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે કે ઇકોનોમિકલ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે, કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે? હું ફરી રિપીટ કરું છું કે જે મેજર ફેક્ટર આજની તારીખમાં હસબન્ડ, જેમ કે સૌથી પહેલો મુદ્દો પેરેન્ટિંગનો આવે છે, રાઈટ? જ્યુડિશિયરી ને લો અને એ બધું આપણે કહી દીધું કે કન્વિક્શન નથી થતા ને નથી, અને એના લીધે લોકો એ થઈ રહ્યા છે, શું કે લોકો એ થઈ રહ્યા છે કે ઓકે એ લોકો કરશે, તે લોકોને કશું કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે જેના પર હવે નવા લોઝ આવ્યા છે, મને એટલા સ્ટ્રોંગ નથી, પણ લેટ અસ સી હાઉ ઇટ હાઉ ધે વર્ક ઓન ઇટ. બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે મેં પેરેન્ટિંગ કહ્યું, જે પેરેન્ટિંગ આપણે જોયું કે અત્યારે વાત થઈ કે ઘણા બધા કેસીસ અત્યારે અર્બન સોસાયટીના આવી રહ્યા છે, એટલે પેરેન્ટિંગ હસબન્ડ ને વાઈફ બંને કમાતા હોય, કેમ ભાઈ બંને કમાવા જતા હોય, કારણ કે ભાઈ બંને તું પોકી ના વાળા તો ઘર સાચવવું પડે, અરે ઘર ચલાવવા માટે, એટલે જયારે બંને કમાતા હોય એટલે ત્યારે એ લોકો પોતાના ફાઇટ્સ માંથી, ચેલેન્જીસ માંથી ઊંચા ના હોતા હોય, પાછું એમાંથી છોકરું હોય તો છોકરા પર એટલું ધ્યાન ના અપાય, અને છોકરો પોતાની જ રીતે આ બધું ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયા ને યારી દોસ્તી ને જે બધું આગળ પાછળથી શીખે અને એના માઇન્ડમાં બધું ચાલતું રહેતું હોય, એટલે આ મારા પોઈન્ટ ઓફ વ્યુ થી આ મેજર રીઝન્સ છે. અને પછી તમે કહો કે સાયકોલોજી આવી ને પછી મીડિયા કહો, તો ઓબ્વિયસલી મીડિયા આવશે, કારણ કે જોઈને આવું શીખવાનું છે, એટલે આ બધું પછી આવશે. એટલે મારા માટે હંમેશા એટલું જ કેવું છે કે આજે સોશિયો ઇકોનોમી જે પહેલાના જમાનામાં નહોતા, કારણ કે આપણે બી બધા, મેં કહ્યું રિપીટ કે અમે બી હોર્મોનલ ચેન્જીસ, અમે બી મોટા થયા છે, અમારા હંમેશા અમારા આજુબાજુ વાળા બી મોટા થયા છે, પણ ત્યારે આપણું જે સામાજિક એ હતું બહુ સ્ટ્રોંગ હતું ત્યારે, એ વખતે છે ને એક બીજી બી ઇમ્પોર્ટન્ટ હતી, અત્યારે પેલા કોપેલા ફેમિલીઝ થઈ ગયા છે, સંયુક્ત ફેમિલી નથી થઈ ગયા, કોર ફેમિલીઝ, ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. એટલે પહેલા તો શું હતું કે પેલો બિચારો છોકરો યા છોકરી એકલી પડે તો દાદા આયા દાદી પાસે જાય અને વાત કરે અને ડિસ્કસ કરે, અત્યારે તો હવે દાદા દાદી બી નથી રહ્યા, એટલે થાય છે શું કે પેલો છોકરો કે છોકરી એકલી પડી જાય છે, અને આ બધું જયારે અચરાય છે ત્યારે ઓબ્વિયસલી. હું આ વાત તારે બહુ સંમત એટલા માટે નથી કે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ની હિસ્ટ્રી જો ઇન્ડિયામાં જુઓ તો એ બહુ જૂની છે, અને પહેલા બહુ સંયુક્ત કુટુંબો હતા અને પેરેન્ટ અને બીજું, એટલે આ નહોતું થતું, એ વાત સાથે સંમત થઈ શકાય એમ નથી. બીજી મહત્વની વાત કે તમે જે વાત કરો છો કે જેમાં તમારી મમ્મી ઘરે હતી ને પપ્પા નોકરી કરવા જતા હતા, આપણે ભૂલવું નહીં જોઈએ કે 2/3 ઓફ ધ આપણી પોપ્યુલેશન હમણાં સુધી એગ્રીકલ્ચર સેક્ટરમાં હતી, જેમાં પતિ પત્ની બંને કામ કરે છે, એનિમલ હસબન્ડરીમાં કામ કરતી, તમે ખેતીનો ખેતરનો માલિક કોઈ ભાઈ છે, પણ એમાં બધી જ મજૂરીનું કામ છે સ્ત્રીઓ કરે છે. એટલે આજે મિડલ ક્લાસ શહેરમાં રહેવા આવ્યો એમાં એ વાત સાચી હતી કે જેમાં આ રોલ ડિવિઝન બહુ ચોખ્ખું હતું કે જેમાં પુરુષો છે એ ઘરે નોકરી કરવા જાય અને સ્ત્રીઓ કામ કરે. અને બીજી મહત્વની વાત જે છે, અને તમે હિસ્ટોરિકલી પણ જોવા જાઓ તો દ્રૌપદીનું વસ્ત્રહરણ શું છે, એટલે આ હમણાં કોઈ 21મી સદી અને મીડિયાના કારણે આવી ગઈ એવી વાત નથી, આ ટોટલ તમારે હિસ્ટોરિકલ માઇન્ડસેટ, કારણ કે આપણે ત્યાં ઘણી બધી રીતે સ્ત્રીઓની સાથે જે ભેદભાવ અને અસમાનતા થાય છે એને આપણી ત્યાં માન્યતાઓ અને ધર્મના નામે જસ્ટિફાઈ કરવામાં આવે છે, અને એટલા માટે આટલા બધા કાયદાઓ છતાં આ બદલી નથી શકાયું. તમે વિચાર તો કરો કે તમે મા બાપને ફોર્સ કરો છો પ્લીઝ તમારી દીકરીને જન્મ આપો, તમે પરદેશમાં ક્યાંય જાઓ તો આ વાત કોઈ માને નહીં તમારી, કે વી આર અવર લો ઇઝ ફોર્સિંગ ટુ પેરેન્ટ્સ કે કમ્પલસરી પ્લીઝ તમે દીકરીઓને જન્મવા દો. આ વાત જે છે એ માઇન્ડસેટ સાથે જોડાયેલી છે, કારણ કે દીકરો છે એ પિંડદાન કરે, તમારું તમારા અસ્થિને વિસર્જન કરે, સ્વર્ગમાં મોકલે, એટલે આ જે વાત છે ને કે એ એટલી બધી ડીપ રૂટેડ છે, ઊંડી છે, અને હું એવું નથી માનતી કે આ છેલ્લા 10-20 વર્ષના કોઈ ચેનના કારણે આ બને છે. સ્ત્રીઓ સાથેની હિંસાનો ઇતિહાસ ભારતનો ઘણો બધો જૂનો છે, થેન્ક્સ ટુ મીડિયા કે લાઇમલાઇટમાં આવે છે. જી પ્રશાંતભાઈ, જે પ્રકારે સ્ત્રીઓ સાથેનો હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો છે તેવો સોનલબેનનું કહેવું છે, પરંતુ હજી પણ એ હિંસા તો રોકી નથી શકે, હજી સુધી ચાલુ છે, તો તમારા માટે તેના ઉપાય શું રોકવા માટેના? એના ઉપાયો ઘણી બધી કક્ષાએ કરવા જોઈએ. આપણે શરૂઆત કરીએ ઘરથી, જે આગળ કહ્યું જેન્ડર સેન્સિટાઇઝેશન કરીને આપણે સ્ત્રીને રિસ્પેક્ટ આપવાની વાત જે છે એ ત્યાંથી આપણે શરૂ કરીએ. માતા પિતા અત્યારના ભણેલા ગણેલા છે એવું જો પોતાની જાતને કહેતા હોય તો એણે ઘરમાંથી જે વાતની શરૂઆત કરવી જોઈએ, એક ઇક્વાલિટીની શરૂઆત કરવી જોઈએ, જેન્ડર ઇક્વાલિટીની, ત્યાંથી શરૂ કરીએ. બીજી વાત એ છે કે સ્કૂલની અંદર પણ આ વિષયનું શિક્ષણ શિક્ષકો દ્વારા અપાવવું જોઈએ. ત્રીજી વાત, સોસાયટીની અંદર જ્યારે આ પ્રકારની તકલીફો ઊભી થાય છે ત્યારે મીડિયાએ પોતાનો રોલ, જેમ આગળ વાત કરી તેમ, બહુ લાંબુ ફોલોઅપ કરીને બજાવવો જોઈએ. અને બીજું, આ પ્રકારના અવેરનેસના સેમિનાર્સ વધારે થવા જોઈએ અને લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ. આપણે ત્યાં મેં જોયું છે સેમિનાર કે કોઈ પણ એક્ટિવિટી થાય એટલે માત્ર એ એક્ટિવિટી ખાતર થાય છે, લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે. ગ્રાસરૂટના માણસને તમે ખરેખર શેના માટે સ્ટેજ પર બેઠા છો એની જોડે કોઈ સંબંધ નથી,
એને સંબંધે છે કે મારી લાઈફમાં ફરક ક્યાં પડે છે. એવો ફરક પાડનાર આ એક્ટિવિટી થવી જોઈએ. આ બહુ મહત્વની વાત છે. એનજીઓએ ત્યાં સુધી પહોંચવું પડશે અને લોકો સુધી એની રીચ જે છે એ બહુ મહત્વની છે. કેળવણી, ડિગ્રી, શિક્ષણ અને ઘડતર આ બધાની. એનાથી ઉપર હું વાત કરું તો સરકારે, ગવર્મેન્ટે એવા કેટલાક પગલાં લેવા જરૂરી છે. ધારો કે આનું વેચાણ જે છે, વેચાણ થાય તો જેમ અમારે સ્પિરિટનું વેચાણ કરીએ, મેડિકલ ફિલ્ડની વાત કરું તો એને બહુ જ એનું લાયસન્સ હોય છે, એના સહી સિક્કા થતા હોય છે અને તમને અમુકથી વધારે બોટલ ના મળે એ પ્રકારનું એક નશાબંધીને આપકારી વિભાગ જે છે એની અંદર એનું લાયસન્સ લેવું પડે દરેક ડોક્ટરે. તો આ પ્રકારનું લાયસન્સ પણ એના આના માટે હોવું જોઈએ, લાયસન્સિંગ પ્રક્રિયા હોવી જોઈએ. હા, હવે આમાં તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એમાં ભ્રષ્ટાચાર થશે, બધે ભ્રષ્ટાચાર છે, પણ એને દૂર કરવાના ઉપાયો, કંટ્રોલ કરવાના ઉપાયો આપણે જ કરવા પડશે ને. આપણો દેશ છે, આપણે નહીં કરીએ તો કોણ કરશે? બીજું શરૂઆત ત્યાંથી થાય છે. એ ઉપરાંત હું કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરું છું. કાયદા ઘણા બધા છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આને અટકાવી શકીશું નહીં. અને સૌથી મહત્વની વાત, જ્યાં સુધી છોકરીઓ બોલતી નહીં થાય ત્યાં સુધી આ વાતને આપણે અટકાવી શકીશું નહીં. છોકરીઓએ બોલવું પડશે એના પર થતા અત્યાચાર માટે, એ માનસિક હોય, કાયિક હોય, વાચિક હોય, માનસિક હોય કે કોઈ પણ જાતના સટલ અત્યાચારો હોય, બધા માટે એને અવાજ ઉઠાવવો પડશે. સાચો હોય ત્યારે સાચી રીતે અવાજ ઉઠાવવો પડશે. છોકરીઓ પોતે અવાજ ઉઠાવવો પડશે. શિવાનીબેન, તમને પૂછવા માંગીશ કે દર વખતે પોલીસ અને પ્રશાસન પર જ દોષનો ટોપલો ઢોળવો તે સાચી વાત નથી. જ્યુરિડિક્શન પણ એક ખૂબ મહત્વનો રોલ પ્લે કરે છે. તો જ્યુરિડિક્શનની બાબતે તમે શું ઉપાય સૂચવશો આ પ્રકારની ઘટનાઓને ઓછી કરવા માટે? કારણ કે હજી સુધી આ પ્રકારે કોઈ ઠોસ કદમ નથી ઉઠાવાયા કે કોઈ ઠોસ સજા નથી કરવામાં આવી કે જેથી લોકોના મનમાં એક ભય પેસે. જ્યુરિસડિક્શનની વાત અને જજીસની કોર્ટ્સની વાત કરતા પહેલા એક વાત મારે ભીમાની ભાઈની એડ કરવી છે, અને એ છે કે જ્યાં સુધી આપણા સમાજ, આપણે સમાજથી બંધાયેલા છીએ, સમાજ એક સિવિલાઇઝ સોસાયટી જેનાથી આપણે ગભરાઈએ છીએ, જેમાં ઇજ્જત જાય છે, આપણી આબરૂની વાત કરીએ છીએ, એ બધા ઘણા બધા પાસાઓના કારણે પેસિવ અને એક્ટિવ બંને રીતે વિમેનનું શોષણ થતું આવ્યું છે. આજે જ્યારે સમાજના ભયથી વ્યક્તિઓ પોતાના ઘરમાં રહે છે ત્યારે સમાજની પણ એક નૈતિક ફરજ બને છે કે જ્યારે આવો કિસ્સો સામે આવે ત્યારે સમાજે એકજૂટ થવું પડે. એટલીસ્ટ લોકાલિટીએ એ વસ્તુ પુરવાર કરવી પડે કે અમે તમારી સાથે છીએ દુઃખમાં. હંમેશા એવું થતું આવ્યું છે, જે મેં જોયું છે એટલું, કે આ ઇન્સિડન્ટ જે થયો એમાં આજે બે દિવસ ત્રણ દિવસ એ દીકરા એ છોકરાને કહેવામાં આવશે કે આણે ખોટું કર્યું, આણે ખોટું કર્યું. ચાર પાંચ દિવસ પછી એમ કહેશે કે કંઈક આમાં છોકરીનું બી રોલ હશે. એટલે એ જે આપણે છોકરી ઉપર ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી બે દિવસ પછી કે ચાર દિવસ પછી એ દોષ ઢોળતા જ હોઈએ છે. એક કામ કરવાનું સમાજે બંધ કરવું પડશે. જે વિક્ટિમ છે એને વિક્ટિમ સમજો, જે વ્યક્તિએ ખોટું કર્યું છે એને દોષી સમજો, ભલે એ છોકરો હોય કે છોકરી હોય. બીજી વસ્તુ એ કે પેરેન્ટ્સે પોતાની દીકરીઓમાં એટલો કોન્ફિડન્સ આપવો પડશે. એ કોન્ફિડન્સ સિર્ફ એમના ભણતરથી અને ભણ્યા પછી કમાઈથી આવશે. ભણ્યા પછી બી તમે સપોઝિંગ એમને ઘરમાં બેસાડી દેશો તો એ કોન્ફિડન્સ નથી આવતો. કમાઈથી એક કોન્ફિડન્સ, એક અવાજ ખુલે છે. એમને એક પ્લેટફોર્મ આપો કે જ્યાં એ સપના જોઈ શકે અને સપના જોઈ પછી એને પુરવાર કરવાની શક્તિ એમનામાં થાય. આજે ગુજરાત રાજ્ય કમજોર નથી, એમની લેડીઝ કમજોર નથી, આપણા મુખ્યમંત્રી પણ એક મહિલા છે. ત્યારે આપણે છે રૂરલ સેગમેન્ટ્સમાં લેડીઝ કમજોર છે, પણ આવા એક્ઝામ્પલ્સ જ્યારે સમાજ સામે હોય, સોનલબેન જેવા હોય, રૂઝાનબેન જેવા હોય, બીજા બધા ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓ જ્યારે કામ કરે છે ત્યારે એવા તારલાઓ પણ આપણે થોડા આપણા મીડિયા થ્રુ ઝળહારીએ, એમને બતાવીએ, એમની અભિવ્યક્તિઓ લોકો સુધી પહોંચાડીએ અને દીકરીઓને એ સપનું બતાવીએ કે તમે અહીંયા પહોંચી શકો છો, તો એમનામાં એક અવાજ ખુલશે. એમને એ બરદાશ કરવાનું, કદાચ એમ કહેશે કે ના હું કમજોર નથી, એ આત્મવિશ્વાસ એમને આપવો ખૂબ જરૂરી છે. હવે આવીએ આપના ક્વેશ્ચન પર. તો ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની આવા સમયે મને જરૂરિયાત ઊભી થાય છે કે જ્યારે મહિલાઓ એક રીતે શોષણ હજી પણ ક્યાંક ક્યાંક એક્સપિરિયન્સ કરી રહી છે, એવા સમયે મહિલાઓના લોસ ઘણા બધા છે, પણ એના માટે અગર ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની સુવિધાઓ કરવામાં આવે, સિર્ફ મહિલા સેન્ટ્રિક ઇશ્યુઝને ફોકસ કરીને એના ફાસ્ટર એનું જસ્ટિસ મળી રહે, તો પણ મહિલાઓ ખાસી સુરક્ષિત પોતાની જાતને અનુભવશે. જી જી, સોનલબેન તમે શું કહેશો? ના, એટલે આમાં એક મુદ્દો એ છે કે આપણે ત્યાં હવે એક જરૂરિયાત મને લાગે છે મીડિયાના એક પ્રોફેસર તરીકે પણ, કે આપણે ત્યાં માધ્યમોમાં સ્ત્રીઓનું ચિત્રણ, આના પર એક બહુ પહેલા એક પોલિસી લેવલ ડિબેટ જે થઈ હતી પીસી જોશી કમિટીમાં 1980 પછીના દાયકામાં, એ પછીથી આના પર કશું કામ જ નથી થયું કે મનોરંજન ઉદ્યોગમાં સ્ત્રીઓનું ચિત્રણ સિરિયલોમાં, એડવર્ટિઝમેન્ટમાં જે ચિત્રણ થાય છે, કારણ કે આ લાંબી લડાઈ છે જેમ પ્રશાંતભાઈએ કહ્યું એમ. અને બીજું કે અત્યારે ક્રાઇમ અવેરનેસના નામે જે સિરિયલો અને જે કન્ટેન્ટ, કારણ કે ક્રાઇમ છે વેચાતું કન્ટેન્ટ છે એટલા માટે આવે છે,
અને એના પર પણ મને એવું લાગે છે કે આપણે એવું નથી કહેતા પણ કંઈક રિસર્ચ કે કોઈક પોલિસી લેવલનો નિર્ણય, કારણ કે આપણે ત્યાં સ્ત્રીઓના રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ છે પણ જેને તમે ચોથી જાગીર ફોર્થ એસ્ટેટ કહો છો એમાં સ્ત્રીઓના ચિત્રણ અંગે આપણે ત્યાં કોઈ કાયદાઓ નથી જેની જરૂરિયાત મને આજે લાગે છે. મારે એટલું જ કેવું છે કે આજે આપણે જે વાત કરી સોનલબેને, તો બધા આજકાલ ટીવીની નીચે પટ્ટી ચાલે છે કે ઇફ યુ ફાઇન્ડ એનીથિંગ ઓબ્જેક્શનલ ઇન ધીસ તમે અહીંયા આ નંબર પર ફોન કરો યા ઈમેલ પર લખો. મને કહો કે અત્યારે આપણે બધા ઇન્ક્લુડિંગ માયસેલ્ફ કેટલાય જણાએ લખ્યું છે કે સાહેબ આ ઓબ્જેક્શનલ છે, કારણ કે ઇટ અકોર્ડિંગ ટુ લો અગર તમે લખો તો ધેર હેઝ ટુ બી સમ ચેન્જીસ વિચ હેઝ ટુ હેપન ફ્રોમ ધેર એન્ડ ધેટ ઇઝ વોટ ધ લો સેઝ. એટલે મને નથી ખબર પણ આ તો જસ્ટ એક પ્રાવધાન છે ખરા, પણ કેટલા જણો એને યુઝ કરે છે. આઈ હેવ નો ક્લ્યુ અબાઉટ ધેટ. એક વાત મારે કહેવી છે, આમાં જસ્ટ ઉમેરી દઉં, રિહેબિલિટેશનની વાત છે એટલે કે હમણાં બહુ સરસ કામ થયું છે આ વિષય. એસિડ જેના પર રેડાયો છે એવી મહિલાઓનું રેમ્પ વોકિંગ થયું છે, એટલે આવી પ્રવૃત્તિઓ જો વધશે તો આપણે એ લોકોનું એક્સેપ્ટન્સ થશે વધારે. અને આ ઉપાયોની વાતમાં એક મારે ઉમેરવાની વાત હતી જે બહુ મહત્વની છે, એમને એક્સેપ્ટન્સ કરો, એમને નોર્મલ વ્યક્તિઓ તરીકે જ એમને આપણે સરસ રીતે એક્સેપ્ટ કરીએ અને એમને વધારે કદાચ પ્રાયોરિટી આપીએ તો વધારે સારું કામ થશે. એટલે આમનો જે મુદ્દો છે જેમાં એ પટ્ટીમાં જે આવે છે એમાં એ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનનું જ એ છે, એટલે હું જ મારી રીંગણીઓને મારા રીંગણાના છોડને પૂછું હું રીંગણા લઉં કે નહીં, અને રીંગણીનો છોડ હા પડે એવી જે દલા તરવાડીની વાર્તા એના જેવી સ્થિતિ છે કે તમે આની ઉપર સોલિડ લો નથી, એક ગાઈડલાઈન છે અને એ લો બનાવવાની જરૂર હવે મને એવું લાગે છે કે બહુ ઊભી થઈ છે આ સમયે. જરૂરથી તો આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે મહાચર્ચાની શરૂઆત અમુક સવાલોથી થઈ હતી, અમુક સવાલોના જવાબ મળ્યા, અમુક સવાલો નવા ઉદ્ભવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ જે સામે આવ્યો છે કે આરોપીને કદાચ સજા તો થઈ જશે પરંતુ શું જે પીડિતો છે તેમને ખરેખર ન્યાય મળે છે. આ સાથે જ મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ, આપ જોતા રહો એબીપી અસ્મિતા.